નમસ્કાર મિત્રો, જેડએસ ટીવીના તમામ દર્શક મિત્રોનું હાર્દિક અભિવાદન અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું હરેશ બારોટ. આગળ વાત કરીએ ભરૂચની. ભરૂચના વાગરા સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમના પરપ્રાંતીય કામદારોને પગાર નહીં મળતા મીડિયામાં સમક્ષ વ્યથા ઠાલવી હતી. ભરૂચના વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા કામદારોને કંપની તેમજ કામદારો પાસેથી પગાર નહીં મળતા કામદારોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. કોરોના સંકટ કરતાં પણ મોટું સંકટ કામદારોના માથે આવી પડ્યું છે. લોકડાઉનમાં બચતના નાણાં ખર્ચાઈ ચૂક્યા છે તો કંપની તરફથી એપ્રિલ મહિનાનો પગાર ચૂકવાયો નથી, જેથી મજૂરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્રીજા ચરણના લોકડાઉનના અમલીકરણ દરમિયાન ઉદ્યોગોને શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં શ્રમિક તેમજ ગરીબ વર્ગના મજૂરોનું માનવતાની દ્રષ્ટિએ વેતન નહીં કાપવાની અપીલ કરી હતી. તેમ છતાં કંપની સત્તાધીશો તેમજ કોન્ટ્રાક્ટરોએ હજુ સુધી વેતન નહીં ચૂકવતા કામદારોને ભારે મુસીબતમાં મૂકવાનો વારો આવ્યો છે. કામદારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. કંપની સત્તાધીશો દ્વારા પેમેન્ટની તાત્કાલિક રૂપે ચૂકવણી કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. कुमार आर्या, कौन सी कंपनी में काम कर रहे हो आप? आदित्य बिरला कंपनी में धवल कंस्ट्रक्शन में एक उसका पेटी कॉन्ट्रेक्टर है, अटवाल कंस्ट्रक्शन, उसमें काम करता हूँ मैं. तो क्या प्रॉब्लम है आपको यहाँ पे? अप्रैल महीने से पेमेंट नहीं मिला है और घर जाने के लिए हम लोगों ने पैसा जमा किया है, वो न टिकट आ रहा है न मेडिकल के लिए फोन कर रहे हैं. हम लोग को खाने पीने का दिक्कत हो रहा है, पैसा का नहीं है हम लोग के पास. और कंपनी में आपका जो कॉन्ट्रैक्टर को आपने फोन तो किया होगा, उसने आपको कुछ जवाब दिया है कि पेमेंट आपको कब देगा, कौन सी तारीख को देने वाला है? वो गफलत वाली बात करता है. 10 तारीख को डाल दूंगा, 12 तारीख को डाल दूंगा, 15 तारीख को डाल दूंगा, ऐसा ही बोलता है. तो अभी तक आपको सैलरी मिला नहीं है? नहीं.